વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થતા ભાવનગર શહેર ભાજપ દ્વારા આગામી વિવિધ કાર્યોને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. કે કરેલા કામોનો હિસાબ તબક્કાવાર જિલ્લા કક્ષાએ હોય, રાજ્ય કક્ષાએ હોય કે કેન્દ્ર કક્ષાએ હોય, આ વર્ષોની પરંપરા મુજબ આપતી હોય છે. એ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં 9 વર્ષનો શાસનકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા, મંડળ, વોર્ડ અને ત્યાંથી બુથ અને શક્તિ કેન્દ્ર સુધી જઈ લોકોને મળશે. લોકો માટે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકા દ્વારા થયેલા વિકાસના કામો, સરકારની વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની આની તબક્કાવાર માહિતી આપશે. સાથે સાથે આગામી સમયમાં પાર્ટી દ્વારા સંગઠનાત્મક જે કાંઈ સાહિત્ય આપશે એનું પણ લોકોને જઈ અને વિતરણ કરશે. એના ભાગરૂપે આજે અહીંયા શહેર કાર્યાલય ખાતે આપણે સૌને મળવાનું થયું છે. આપ સૌનું સ્વાગત કરું છું. લોકો આ શાસનથી ખૂબ સંતુષ્ટ હોય એવો સમય સમયે ચૂંટણીઓમાં તથા કાર્યક્રમોના અંતર્ગત આપણે સૌને અહેસાસ થાય છે. તો થોડા ઘણા વિકાસના કામો, લોકોની યોજના વિશે વાત કરું તો લગભગ 48 કરોડ કરતા વધારે જનધન ખાતાઓ ખુલ્યા છે. લગભગ 20 કરોડ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મળ્યો છે. 13 કરોડ 53 લાખ લોકોને જીવન જ્યોત વીમા યોજનાનો લાભ મળ્યો છે. લગભગ 4 કરોડ કરતા વધારે લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. 9.5 કરોડ કરતા વધારે લોકોએ ઉજ્જવલા ગેસ કનેક્શનનો લાભ મળ્યો છે. 3 કરોડ કરતા વધુ લોકોએ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનો મળ્યા છે. આ ઉપરાંત અનેક યોજનાઓ લોકોને સ્વચ્છ ભારત અંતર્ગત શૌચાલય હોય,